અરુણ જેટલી 8 નવેમ્બર 2016 ભારતીય અર્થતંત્ર માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો. કહ્યું કે દેશની આવનારી પેઢીને ઈમાનદાર સિસ્ટમ અંતર્ગત જીવન જીવવાની તક મળશે. વડાપ્રધાન મોદીએ જાહેર કરી નોટબંધીને એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા 20,572 ટેક્સ રિટર્ન અલગ તારવવામાં આવ્યા છે. ₹501,000ની નોટો રદ થયા અને એક વર્ષ પૂર્ણ થતા હવે પછીની વ્યૂહરચના વિશે વડાપ્રધાન મોદી 8 નવેમ્બરે રોડમેપ જાહેર કરવાના છે. નોટબંધીને સદીના સૌથી મોટા કૌભાંડ તરીકે ગણાવીને કોંગ્રેસ સહિત 18થી વધારે રાજકીય પક્ષો બુધવારના દિવસે કાળો દિવસ મનાવશે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ પત્ર લખી ગુજરાતની જનતાને અપીલ કરી છે. પીએમ મોદી અપીલ કરી છે કે ગુજરાતની જનતા જાતિવાદથી દૂર રહે અને ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવે. દિલ્હી NCRમાં પ્રદૂષણનું પ્રમાણ અચાનક વધી જતા NGTએ દિલ્હી સરકારને ફટકાર લગાવી આ મામલે કયા પગલાં લીધા તે વિશે ખુલાસો માંગ્યો હતો. 2G સ્પેક્ટ્રમ કૌભાંડ સાથે જોડાયેલા 3 કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ દ્વારા સુનાવણી ટાળવામાં આવી. હવે સીબીઆઈ કોર્ટ 5 ડિસેમ્બરે ચુકાદાની તારીખ નક્કી કરશે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષા બળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 3 આતંકીઓને ઠાર મરાયા છે, ત્યારે ઠાર કરાયેલા 3 આતંકીઓ જૈશ એ મોહમ્મદ સંગઠન સાથે જોડાયેલા હોવાની માહિતી મળી રહી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખી દિલ્હી હાફ મેરેથોનને કેન્સલ કરવાની ભલામણ કરી. જોકે કેટલાક એથ્લીટ્સે નક્કી કરેલ સમય પર આ આયોજનને કરવાની વકાલત કરી રહ્યા છે. મહેસૂલ સચિવ હસમુખ અઢિયાની નવા નાણાં સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અઢિયા 1981 બેચના ગુજરાત કેડરના IAS ઓફિસર છે. રેપ કેસમાં 20 વર્ષની સજા કાપી રહેલા રામ રહીમ 2015માં ટોપી પહેરી પાસપોર્ટ માટે ફોટો પડાવ્યો. ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નિયમો નિવે મૂકી અંબાલાથી આવો પાસપોર્ટ આપી દેવાયો હોવાનો ઘટસ્ફોટ થયો. ચેન્નાઈ અને અન્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે હજારો લોકો દુઃખી થયા છે, ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને તામિલ સુપરસ્ટાર કમલ હસને પોતાની બર્થડે પાર્ટી કેન્સલ કરી. ઉત્તર કોરિયા બાબતે અમેરિકાના સૂર બદલાયા હોય તેમ લાગી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરિયાને ટેબલ પર આવીને ડીલ કરવા કહ્યું, જોકે ઉત્તર કોરિયાએ પહેલા જ વાતચીતની નકારી છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ખાનગી ટીવી ચેનલ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. શમશાદ ટીવી ચેનલની બિલ્ડિંગ આતંકવાદીઓએ બ્લાસ્ટ કર્યા પછી હુમલાખોરો અંદર ઘૂસ્યા હતા. હુમલામાં એક આતંકવાદીને ઠાર કરાયો. પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહ આજે ગુજરાતની મુલાકાતે આવ્યા. આજે તેમણે નોટબંધી અને વડાપ્રધાન પર પ્રહાર કર્યા.